નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ એક કલસોરમાં વાંદરાને વાંચતા ન આવડે એના કેટલાક પ્રશ્નો જો આપનો પાર્ટ વનમાં આપણે અભ્યાસ કરી ગયા હતા, તો ચાલો આજે પાર્ટ ટુમાં કેટલાક આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 9, સુવાચ્ય અક્ષરોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પાઠના કેટલાક વાક્યો આપેલા છે અથવા તો અન્ય પાઠને અનુસંધાન નહીં પણ બીજા વાક્ય પણ આપેલા છે, તેનો તમારે શું છે, સુવાચ્ય અને સુંદર અક્ષરે લખવાનું છે. તો તમે જોઈ લેજો, અહીંયા કેટલાક વાક્યો છે એ તમારે લખવાના છે. જોયું વિદ્યાર્થી મિત્રો, તમે બધા તમામ પ્રકારના વાક્યો જોઈ લીધા છે. એના પછી છે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો વાક્ય આપેલા છે, તમને કોણ બોલે છે તમારે લખવાના રહેશે. તો જોઈએ પહેલું વાક્ય, આહ ઠંડી ભાગી રહી છે. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ખટખટ બોલે છે. બીજું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. તો તમે વિદ્યાર્થી મિત્રો, એ આ વાક્ય કોણ બોલે છે? તો કે ચટપટ, ચટપટ એટલે કે સુગરી. તમને આગળનો પ્રશ્ન મેં તમને કીધું હતું કે તમારી રીતે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવી ગયો છે કે સુગરીનું નામ શું હતું? તો કે સુગરીનું નામ ચટપટ હતું. એટલે કેને ઠંડી નથી લાગતી? તો કે ચટપટ સુગરીને લાગતું નથી. એના પછીનો ત્રીજો, આવ આવ ચટપટ તાપવા આવ. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે વાંદરો. કોણ બોલે છે આ વાક્ય? અહીં લખું છું વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય વાંદરો બોલે છે. વાંદરો પોતાની મિત્ર ચટપટ સુગરીને બોલાવે છે. પછીનું ચોથું, ખટખટ તારે ઘર નથી બનાવવું. આ કોણ બોલે છે વાક્ય? તો કે આ વાક્ય છે ચોથું, એ બોલે છે સુગરી. સુગરી યાને કે કોણ? ચટપટ. હા, આ વાક્ય સુગરી બોલે છે. પ્રશ્ન નંબર 11, એક એક વાક્યમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં કેટલાક પ્રશ્ન જવાબ આપેલા છે તેના તમારે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, ગાય બકરી ક્યાં રહે છે? તો ગાય બકરી ક્યાં રહે છે? તો કેનો જવાબ છે વાડામાં. વાડામાં રહીએ. ક્યાં રહીએ? ગાય બકરી વાડામાં. પછી છે બીજું, આવ્યા માછલી ક્યાં રહે છે? તો માછલી રહે છે પાણીમાં. પછી છે ત્રીજું, ઉંદરના દરમાં ગાય બકરી રહી શકે. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે ઉંદર નાનકડું પ્રાણી, એનું ઘર એટલે કે દર નાનકડું, અને ગાય બકરી અવડી બધી મોટી, તો ઉંદરમાં આ દરમાં સમાય ના સમાય. તો જવાબ શું આવશે? એનો ના. અહીંયા શું લખવાનું? ના, ઉંદરના દરમાં ગાય બકરી ના રહી શકે. પછી છે ચોથું, સુગરીના માળામાં સમરી રહી શકે ના, કારણ કે સમરી કેવું છે? મોટું પ્રાણી, મોટું પક્ષી છે, એટલે તે ના રહી શકે. પાંચમું, સિંહ ક્યાં રહે છે? તો કે સિંહ બોર્ડમાં રહે છે. સમરી ક્યાં રહે છે? સમરી ખોટું છે વિદ્યાર્થી મિત્રો, સમરી એ માળામાં નહીં રહે. સમરી છે ને કે ઊંચા વૃક્ષમાં રહે. ક્યાં રહે? ઊંચા વૃક્ષમાં. સમડી ઊંચા વૃક્ષમાં રહે, માળામાં ન રહે. પછી છે બતક ક્યાં તરે છે? તો કે બતક તળાવમાં તરે છે. ક્યાં તરે છે? તળાવમાં. પછી છે સિંહની બોર્ડમાં ઘોડો રહી શકે. તો એનો જવાબ શું આવશે? આઠમું છે, સિંહની બોર્ડમાં ઘોડો રહી શકે ના. ઘોડો ક્યાં રહે? તબેલામાં. બોર્ડમાં રહે નહીં. પ્રશ્ન નંબર 12, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તમને કાવ્ય પંક્તિ આપી છે, તો કે ચામાચીડિયા પછી ખાલ જગ્યા અને સોળમાં. તો કાવ્ય પંક્તિ આમ છે, ચામાચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપાચૂપ તિરાડે, સિંહ સૂવે છે બોર્ડમાં, ને હું તો માની સોળમાં. એમ કાવ્ય અહીં કાવ્ય પંક્તિ કરવાની છે. પછી બીજી જોઈએ કાવ્ય પંક્તિ, ઉંદર અડે છે ખાલ જગ્યા ઊંચા જાળે. તો કાવ્ય પંક્તિ એની આમ છે, ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં. શું છે? ઉંદર રહે છે દરમાં,
માણસ રે તો ઘરમાં, ચકોચકી રે માળામાં, બટેર તેતર માળામાં. માળામાં નહીં આવે, બટર અને તેતર ક્યાં રહે વિદ્યાર્થી મિત્રો? ઝાડામાં. તો અહીંયા શું આવશે? જા. ઝાડામાં, ઝાડામાં રહે આપણે કાવ્યમાં જોઈ ગયા હતા. અને સમળીનું ઘર ઊંચા ઝાડે, એમ આખી કાવ્ય પંક્તિ પૂર્ણ થશે. પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના વાક્યોમાંથી છૂટી ગયેલો શબ્દ વાર્તામાંથી શોધી ફરીથી લખો. તમે આ કંઈક શબ્દ છે ને અમુક નથી આપ્યા, એટલે કે છૂટી ગયા છે, ભૂલાઈ ગયેલા છે, તો તમારે એ શબ્દો ઉમેરવાના. તો પેલું છે બધા ભેગા મળી ભગાડવા બેઠા. તો અહીં કયો શબ્દ છૂટી ગયેલો છે? તમે જ વિચારો, શું ભગાડવા બેઠા બધા મળીને? વિચારો વિદ્યાર્થી મિત્રો. પછી હું તો જવાબ કહેવાની ઈચ્છું તમને, હમણાં બે મિનિટ વિચારો કે બધા ભેગા મળીને શું ભગાડવા બેઠા. હા, યાદ આવી ગયું ને? હા, તો એનો જવાબ આવશે તે કે બધા ભેગા મળી, બધા ભેગા મળી શું? તો કે ઠંડી ભગાડવા બેઠા. ઠંડી, અહીંયા મળી પછી અહીંયા મળી શબ્દ છે ને એના પછી તમારે શું લખવાનું? ઠંડી. ઠંડી ઉમેરવાનું, પછી આખું વાક્ય લખવાનું કે બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા, એમ જવાબ આવશે. પછી છે બીજું. બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા છે? તો એનો જવાબ છે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થરથરે છે. પછી આવ્યા ત્રીજું. ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે? ત્યાં શબ્દ ખવાઈ ગયો છે, ચોમાસામાં શેનાથી બચી શકાશે? તો એનો જવાબ જોઈએ. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે? તો અહીંયા શબ્દ આવશે વરસાદથી. પછી છે ચોથું. સુગ્રીબાએ ચિંતા છોડી દીધી. સુગ્રીબાએ કેની ચિંતા છોડી દીધી? તો જવાબ છે ને ચટપટ સુગ્રીબાએ ચિંતા છોડી દીધી. પછી છે પાંચમું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો, પણ કેવી રીતે વરસાદ તૂટી પડ્યો? તો જવાબ એનો એમ છે આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો, કડરધૂમ કડરધૂમ વીજળીના કડાકાને ભડાકાને વાદળોનો ગડગડાટ. વાદળોનો શું આવશે? ગડગડાટ. એવી રીતે વરસાદ તૂટી પડ્યો છે, એમ તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. જોઈએ આગળ. છઠ્ઠું. વાંદરાઓએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું. શું ન બનાવ્યું? તો કે ઘર. તો જવાબ એનો આમ આવશે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. પછી છે સાતમું. ખટખટ એ તારે નથી બનાવવું, બરાબર? તો વાક્ય એનું આમ થશે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. શું કહે છે સુપ્રીબેન? કે તારે ઘર નથી બનાવવું. પછી છે આઠમું. ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી રેબચેપ. ક્યારેથી કહે છે પરસેવાથી રેબચેપ? તો એનો જવાબ છે ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી રેબચેપ. તો સૌ પોતપોતાની પૂંછણીઓથી પવન નાખવા લાગ્યા. શું લાગ્યા? પોતપોતાની પૂંછણીથી પવન નાખવા લાગ્યા. પછી છે આઠ. નવમું. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. તો શું આવશે એનો જવાબ? બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. આમાં વાક્ય તો બરાબર જ છે, પણ જે બધા ભેગા લખ્યા છે ને એ શબ્દ વચ્ચે શું રાખવાની? તમારી જગ્યા રાખવાની છે. પછી છે દસમું. ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો જવાબ છે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ક્યાં જોયું? ઘર પાસે. હવે પ્રશ્ન નંબર 14 છે. ઋતુઓ ઓળખો અને નામ લખો. ઋતુ તમારે ઓળખવાની છે કે કઈ ઋતુમાં ઠંડી પડે, કઈ ઋતુમાં ગરમી થાય, કઈ ઋતુમાં વરસાદ આવે. ઋતુ ઓળખવાની છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. તો જવાબ શું આવશે? શિયાળો. બીજું છે, ઝાડના છાંએ બેસીને વાંદરા એકબીજાને પંખો નાખતા. એકબીજાને પંખો આપણે ક્યારે નાખીએ? ગરમી થાય ને ત્યારે. તો ગરમી કઈ ઋતુમાં થાય?
ઉનાળામાં? તો જવાબ આવશે ઉનાળો. ત્રીજું, આકાશમાંથી વર્ષે આગ, ડોસી મને પવનના, આકાશમાંથી આગ ક્યારે વર્ષે? ઉનાળામાં. તો જવાબ શું આવશે? ઉનાળો. પછી છે ચોથું, સુગડી મારામાં ઝૂલતી રહે. સુગડી મારામાં ક્યારે જાય? ફૂલ તડકો લાગે ત્યારે. તો શું છે? ઉનાળો. પછી છે ગડગડાટ કરતા વાદળા, પાણી આગળ પાછળ. હવે વાદળા ક્યારે ગરજે? વિદ્યાર્થી મિત્રો સાવ સહેલું છે. અને પાણી કઈ ઋતુમાં પાણી પાણી જોવા મળે છે? આગળ ને પાછળ બધી જગ્યાએ પાણી જોઈએ. તો ચોમાસું. શું આવશે જવાબ? ચોમાસું. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. તો પાણીથી કઈ ઋતુમાં ભીંજાઈ જાય? આવે ચોમાસું. તો જવાબ આવશે ચોમાસું. વાંદરા પૂંછણી માથે મૂકી બેઠા. કઈ ઋતુમાં પૂંછણી માથે મૂકે છે? ચોમાસાની ઋતુમાં. પછી છે ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. ડાળે ડાળે ફરીએ છીએ અને કૂદીએ ઘરના છાપરા. એટલે કૂદી કૂદીને શું છે કે ઠંડીને ભગાડે છે અને પોતાના શરીરને શું કરે છે? ગરમ કરે છે. તો ઠંડી કઈ ઋતુમાં લાગે વિદ્યાર્થી મિત્રો? શિયાળામાં. તો જવાબ શું આવશે? શિયાળો. પછી છે નવમું, સળગાવીને લાકડા તાપણું કરે માકડા. માકડા એટલે વાંદરા થાય. તો એનો જવાબ આવશે શિયાળો. આપણે કઈ ઋતુમાં લાકડા સળગાવીને તાપણું કરીએ? તો કે શિયાળો. પછી છે દસમું, વાંદરાઓએ માણસોની નકલ કરી. વાંદરાઓએ માણસોની નકલ કરી. વાંદરાઓએ કઈ નકલ કરી છે? તો કે માણસો છે ને તાપણું કરી રહ્યા હતા અને તાપણામાં લાલ અંગારા દેખાતા હતા. તો વાંદરો પણ લાલ મરચા લઈ આવીને શું કરે છે? તાપણું કરે છે. એટલે કઈ ઋતુમાં તાપણું કરીએ આપણે? શિયાળામાં. તો જવાબ શું આવશે? શિયાળો. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન જવાબ. મને ઓળખો, મારું નામ લખો અને તેના વિશે એક વાક્ય લખો. પ્રશ્ન નંબર 15 છે. તમને અહીંયા લીટી આપી છે અને એના આધારે તમારે ઓળખવાનું છે કે તે કોણ છે. તો જોઈએ પહેલું, ત્રણ અક્ષરનું એક નામ. કેવું છે? ત્રણ અક્ષરનું એક નામ. પહેલા અને બીજા અક્ષરથી બને મગ. જો આ પહેલો અક્ષર ને આ બીજો અક્ષર, એટલે શું થયું? મગ થયું. પછી કહે છે કે ત્રીજા અને બીજા અક્ષર બને રગ. આ ત્રીજો અક્ષર અને આ બીજો અક્ષર, એ બનેથી શું બને? ગર. હવે આખો શબ્દ, તો કહો હું કોણ, તો આખો શબ્દ બનશે મગર. શું બનશે? મગર. અને મગરનું ચિત્ર પણ આપેલું છે તમને. તો વાક્યનું આમ થશે કે મગર પાણીમાં રહે છે. ક્યાં રહે છે? મગર પાણીમાં રહે છે. તો ચાલો આપણે જોઈએ બીજું, પાંચ અક્ષરનું નામ. કેટલા અક્ષરનું નામ છે? પાંચ અક્ષરનું નામ. પહેલા અને ચોથા અક્ષરથી બને લખો. પહેલા અને ચોથા અક્ષરથી બને લખો. લખો, પહેલો અને ચોથો અક્ષર શું છે તમારે? પહેલો અને ચોથો અક્ષર અહીંયા કીધો છે વિદ્યાર્થી મિત્રો તમને, લકડખોલ. એટલે એ જ છે જે આ છે ને, આટલું વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે આપેલું છે, અહીંયા દર્શાવેલો છે આન્સર એનું. તો જોઈએ, પાંચ અક્ષરનું એક નામ, પહેલા અને ચોથા અક્ષરથી બને લ અને ખો. આ પહેલો અને ચોથો અક્ષર. પછી છે ચોથા અને પાંચમા અક્ષરથી બને ખોદ. આ ચોથો અને પાંચમો અક્ષર એટલે ખોદ. પછી છે પહેલા બીજા અને ત્રીજા અક્ષરથી બને લક્કડ. એટલે લક ડ ઈકડલો છે પહેલો બીજો અને ત્રીજા અક્ષર. તો બોલો હું કોણ છું, તેનો જવાબ આવશે લક્કડ ખોદ. તો એ વાક્ય બનાવવાનું લક્કડ ખોદની ચાંચ તીક્ષ્ણ હોય છે. પછી છે ત્રીજું, ચાર અક્ષરનું નામ. કેટલા અક્ષરનું નામ છે? ચાર અક્ષરનું નામ. ચાર અક્ષરનું નામ, નામના બે અક્ષરો છે તર, છેલ્લા બે અક્ષર એટલે તર. પછી ત્રીજા અને પહેલા અક્ષરથી બને ત્રીજો અક્ષર, તો ત અને પહેલો અક્ષર ક. તો કહો હું કોણ છું, કોણ છે? તો કેનો જવાબ આવશે કબૂતર. આ કબૂતર છે. અને વાક્ય છે કબૂતર ભોળું પક્ષી છે. જોઈએ હવે એના પછીનું ચોથું, ચાર અક્ષરનું નામ. કેટલા અક્ષરનું નામ છે? ચાર અક્ષરનું નામ.
પછી છે પહેલા અને બીજા અક્ષરથી બને દર, આ પહેલો અક્ષર અને આ બીજો અક્ષર એટલે કયો થયો દર. પછી છે પહેલા અને ચોથા અક્ષરથી બને દડો, આ પહેલો અક્ષર અને આ ચોથો અક્ષર એટલે શું થયું દડો. પછી છે પહેલા અક્ષરથી બને એક કારીગર, પહેલો જ અક્ષરથી બને કારીગર, તો અહીંયા શું આવશે પહેલો અક્ષર દરજી. તો હવે એનો જવાબ આવશે તો કહો હું કોણ છું, તો એનો જવાબ આવશે દરજીડો. દરજીડાનું વાક્ય શું થશે, તો વાક્ય બનાવવાનું છે દરજીડો સુંદર માળો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો તમે દરજીડો જોયો છે, નહીં જોયો તો અહીં તમને ચિત્ર આપેલું છે બરાબર, તને શું કહેવાય દરજીડો. પછી છે વિદ્યાર્થી મિત્રો પાંચમું, પાંચમું વિદ્યાર્થી મિત્રો આ ચિત્રને ઓળખો શું છે, કેનું ચિત્ર છે, તમને બધાને ખબર જ હશે, જોયા પણ હશે આ ચિત્ર, ઓળખાય ચિત્રને, હા એ છે કરોળીઓ. તો હવે જોઈએ કેવી રીતે એનું બને છે ખાલી જગ્યા. ચાર અક્ષરનું નામ, કેટલા અક્ષરનું નામ છે, ચાર અક્ષરનું નામ. નામના પહેલા બે અક્ષર છે કરો, પહેલા બે, પહેલો અક્ષર ક અને બીજો અક્ષર છે રો, એટલે પહેલા બે અક્ષરો કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, આ પહેલો અક્ષર અને આ છેલ્લો અક્ષર કયો. અને જે ત્રીજા અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગવાળા જંતુનું નામ. તમારે ધારવાનું કે કયો એવો અક્ષર છે કે એના આઠ પગ હોય, તો એનો જવાબ આવશે કરોળિયો. તો એનું વાક્ય છે કરોળિયો ઝાડુ બનાવીને તેમાં પોતાના ખોરાકને ફસાવે છે. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર તમે ઓળખી શકો છો, તો ઓળખો કયું ચિત્ર છે, હા ઓળખી ગયા, તો ચાર અક્ષરનું નામ છે, કેટલા અક્ષરનું નામ છે, ચાર અક્ષરનું નામ. ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને છે ચ ર ક, ત્રીજો અક્ષર ચ, બીજો અક્ષર ર અને પહેલો અક્ષર ક એટલે ક ર ચ, અને ચોથા અને પહેલા અક્ષરથી બને લો, એટલે ચોથો અક્ષર કયો લો અને પહેલો અક્ષર કયો ક, તો શું બહેનો લોક. તો બોલો હું કોણ છું, કોણ છે વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આવશે કરચ લો. તો એનું વાક્ય બનાવીએ, કરચલાને કરચલાએ બગલાની ગરદન પકડી લીધી એટલે તેણે માછલીને છોડી દીધી. કરચલાએ કેને ગરદન પકડી, બગલાની ગરદન પકડી એટલે બગલાએ શું છે માછલી છોડી દીધી. હવે જોઈએ સાતમું, સાતમું ચિત્ર જો કેનું ચિત્ર છે, અજગરનું ચિત્ર છે, કેનું ચિત્ર છે અજગરનું. તો જોઈએ ચાર અક્ષરનું નામ, કેટલા અક્ષરનું નામ છે, ચાર અક્ષરનું નામ. બીજા અને ત્રીજા અક્ષરથી બને જગ, કયો છે બીજા અને ત્રીજા અક્ષરથી બને જગ. ત્રીજા અને ચોથા અક્ષરથી બને ગ ર અને પહેલા અક્ષર, પહેલો અક્ષર તો છે સ્વર, સ્વર તો તમને બધાને યાદ છે અ આ ઈ એ બધા શું કહેવાય સ્વર, તો પહેલો અક્ષર શું છે સ્વર. તો કહો હું કોણ છું, તો જવાબ આવશે અજગર. તો અજગરનું વાક્ય થશે અજગર એ બીજા નંબરનું આશુ પ્રાણી છે. કયા નંબરનું આશુ પ્રાણી છે, બીજા નંબરનું આશુ પ્રાણી છે. વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર ઓળખો તમે, કેનું ચિત્ર છે આ, યાદ આવે છે કેનું ચિત્ર છે. તો જોઈએ પાંચ અક્ષરનું નામ, કયા અક્ષરનું નામ, પાંચ અક્ષરનું નામ. પહેલા બે અક્ષરથી બને કાન, પહેલા બે અક્ષરથી શું થશે કાન. પછી ત્રીજા અને પાંચમા અક્ષરથી બને ખરો, આ ત્રીજો અને પાંચમો અક્ષર શું થશે ખરો. પછી જે ચોથા અક્ષર માથામાં પડે આવે એ ખંજવાળ, શું માથામાં પડે તો ખંજવાળ આવે, તો કે જૂ. તો આખો શબ્દ શું થશે, તો કહો હું કોણ છું, તેનો જવાબ આવશે કાન ખજૂરો. તેનું વાક્ય બનાવવાનું છે કાન ખજૂરાને નાના નાના પગ, કેટલાય પગ હોય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આવે પ્રશ્ન નંબર સોળ, પ્રશ્ન નંબર સોળ જોઈએ આપણે. શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો, તો પેલું છે સુગ્રી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. સુગ્રી શબ્દ આપ્યો તમને, એનું શું બનાવવાનું છે વાક્ય. તો એનો જવાબ છે વાંદરાઓએ
ઘર ન બનાવ્યું એટલે સુગ્રીએ ચિંતા છોડી દીધી. વાંદરાએ ઘર ન બનાવ્યું એટલે સુગ્રીએ શું મૂકી દીધી? ચિંતા છોડી દીધી. પછી છે બીજું, પછી જોઈએ બીજું, નવાઈ. નવાઈ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો એનું વાક્ય એમ છે, એક ઘર પાસે માણસોને લાકડા સળગાવતા જોઈને ખટખટને નવાઈ લાગી. શું લાગી? ખટખટને નવાઈ લાગી. હવે ત્રીજું, ચોમાસું શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો ચાલો આપણે વાક્ય બનાવીએ. ચોમાસામાં વરસાદ તૂટી પડતા ખટખટ અને તેના દોસ્તો ભીંજાઈ જતા હતા. હવે ચોથો શબ્દ, ચોથો શબ્દ શું છે? ચિંતા. તો ચિંતાનું વાક્ય આપણે બનાવીએ. તો વાંદરાઓએ ઠંડીથી ધ્રુજતા હતા. વાંદરાઓ ઠંડીથી ધ્રુજતા હતા એટલે સુગ્રીને ચિંતા થવા લાગી. પછીનો શબ્દ છે શિયાળો. શું છે? શિયાળો. શિયાળા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. તો વાક્ય એમ છે, શિયાળો શરૂ થયો એટલે ઠંડીથી બચવા ખટખટ એક છાપરા પરથી બીજા છાપરે કૂદવા લાગ્યો. ગરમી ઉડાડવા માટે, ઠંડીથી બચવા માટે, ઠંડી છે ને ભગાડવા માટે શું? તો કે એક છાપરાથી બીજે છાપરે કૂદવા લાગ્યો. જોઈએ આવે છઠ્ઠું, વાંદરો. વાંદરા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો એનો જવાબ છે, વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. પછી છે સાતમો શબ્દ, ઉનાળો. ઉનાળો શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉનાળામાં ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી રેપચેપ થઈ જતા. કેનાથી? તો કે પરસેવાથી રેપચેપ થઈ જતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 17. સાચી જોડણી લખો. તમને ખોટી જોડણી આપી છે તો શું કરવાનું છે? સાચી જોડણી એટલે કે સાચા શબ્દ લખવાના છે. શિયાળો છે, અહીંયા દીર્ઘય છે, તો તમારે શું કરવાનું? રસ્વ. તો શિયાળો આ રીતે લખાશે. પછી છે મિનારો. તો મિનારો પણ શું કરવાનું? રસ્વ એટલે મિનારો આવી રીતે લખાશે. પછી છે કૂદવું. તો કૂદવું કેવી રીતે લખાશે? તો કે આવી રીતે. ઉપર રસ્વ છે તો તમારે શું કરવાનું? દીર્ઘય. અને વમાં શું છે? દીર્ઘય છે તો તમારે શું કરવાનું? રસ્વ. પછી છે પૂંછડી. તો પૂંછડીમાં પણ જે પૂ છે એમાં શું છે? રસ્વ આપેલું છે તો તમારે શું કરવાનું? દીર્ઘાય. એવી રીતે જોડણી સુધારવાની રહેશે. પછી છે સુગરી. તો સુગરીમાં તમારે રસ્વ દીર્ઘાય સુધારવાની. તો સાચી જોડણી અહીંયા આપેલી છે અને વીજળીની પણ સાચી જોડણી આપેલી છે અહીંયા નીચે. પછી છે પ્રશ્ન નંબર 18. આડાવડા શબ્દો, શબ્દ છે ને આડાવડા થઈ ગયેલા છે અને અક્ષર પરથી શબ્દ બનાવો. પેલો છે ન જી, તો એનો શબ્દ થશે જીન. અને પછી છે ન સ લે, તો એનો થશે લેસન. તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે અહીંયા લખવાનું લેસન. પછી છે જ્ઞા આ, તો એનો શું જવાબ થશે? આજ્ઞા. શું થશે? આજ્ઞા. પછી છે લીન ત, તો થશે તલીન. શું આવશે? તલીન. પછી છે જળવા, તો એનો જવાબ છે અજવાળું. શું આવશે? અજવાળું. પછી છે ન શીખો, તો એનો જવાબ આવશે શોખીન. શું થશે? શોખીન આવશે. તમને નીચે અહીં જવાબ આપેલો જ છે. તો જોઈએ યુડી ફ એટલે ફળિયું અને લંગ ગ પ, તો શું થશે? પલંગ. પછી છે ડી પ ચો, તો શું થશે? ચોપડી. પછી છે ન હેબ ફૂટી, તો થશે ટીકુ બહેન. હવે નીચેનો પ્રશ્ન નંબર 19. નીચેના શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવો. શબ્દ તમને આડાવડા આપેલા છે, કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં કયા શબ્દ આવશે? પહેલાં બધા સ્વર શબ્દ આવશે, પછી બધા શબ્દ વ્યંજન આવશે. તો જોઈએ પહેલાં આપણે શબ્દ સ્વરમાં શું દેખાય છે. પહેલાં અ છે, છે અ દેખાય છે. હા, તો પહેલે આવશે અજવાળું, પહેલું અજવાળું. પછી એકે સ્વર નથી, પછી શું લેવાના? વ્યંજન. તો ક નથી, ખ નથી,
ग नथी तो शू आवशे डायरेक्ट च तो चोमा शब्द देखाय तमने हम तो चोमासु पछी पवन पछी माळो पछी लेसन पछी वांदरो ने शो अने छेले आवशे सुगरी आ रीते शब्द तमारे गोठवाना छे। पछी छे प्रश्न नंबर 20 नीचेना शब्दों ने योग्य क्रम में गोठवी अर्थपूर्ण वाक्य बनावो। आडा आवड़ा शू छे वाक्य पहेला शब्द गोठव्या छे तमारे सीधा शब्द गोठवीने वाक्य बनावानुं। पेलुं छे जाणे आग आकाशमांथी हती वरसती रही तो आखो साचो जवाब आवशे आकाशमांथी जाणे आग वरसती रही हती। पछी छे बीजुं बेठा मळी भगाड़वा बधा भेगा ठंडी तो साचो वाक्य थशे आखुं बधा भेगा मळी ठंडी भगाड़वा बेठा। त्रीजुं छू तो माळामां हूँ मारा तो साचो वाक्य थशे हूँ तो मारा माळामां छू। चौथुं तूटी वरसाद आकाशमांथी पड्यो तो एनो साचो जवाब छे आकाशमांथी वरसाद तूटी पड्यो। पांचमुं बनावुं हूँ छू सरस घर कोण घर बनावे सुग्रीव बनावे ने हाँ तो आखुं वाक्य एम थशे हूँ सरस घर बनावुं छूं। पछी छे छठ्ठुं घर अचरज एक खटखटे जोयुं पासे तो आ साचुं वाक्य थशे खटखटे एक घर पासे अचरज जोयुं। तो जो अहीं आगळ विद्यार्थी मित्रों प्रश्न नंबर 21 तमने अहीं चित्र आपेला छे वांदरानुं घर अने ए चित्रने योग्य क्रममां गोठवाना छे। तो पहेलुं चित्र क्यो हशे એમાં તમારે ક્રમ નાખવાના છે। પહેલું ચિત્ર કયું આવશે તો કે પહેલું ચિત્ર આ આવશે કે બધા વાંદરા શું છે હુપાહુપ કરે છે। પછી પ્રશ્ન પછી બીજું કયું આવશે તો કે આ કયું વાક્ય આવશે બીજું વાક્ય આવશે બીજું ચિત્ર આવશે આ ચિત્ર આવશે બીજું કે સુગ્રી છે ને એ બધા મિત્ર બધા વાંદરા શું કહે છે કે તમે ઘર બનાવો। પછી ત્રીજું આવશે આ ચિત્ર આવશે ત્રણ નંબરમાં કે બધા માણસો છે ઠંડી ભગાડવા શું કરે છે તાપણું કરે છે। પછી ચાર નંબરમાં આવશે તો કે આ બધા વાંદરા ઠંડી ભગાડવા શું કરે છે મરચાથી તાપણું કરે છે। પછી પાંચમા નંબરમાં શું આવશે પાંચમા નંબરમાં વાંદરા છે ને કંઈક જોઈએ છે શું જોઈએ છે ના વાંદરાઓ છે ને પોતાની પૂંછડીથી હવા નાખે છે કારણ કે શું છે એને ગરમી પડે છે ઉનાળામાં એટલે। પછી છે કયું ચિત્ર આવશે પછી આવશે એના પછીનું આ ચિત્ર આવશે આ ચિત્ર આવશે કે જે પૂંછણીઓથી શું બનાવી રહ્યા છે ઘર એમાં તમારે શું નાખવાના છે નંબર તો વિદ્યાર્થી નંબર તમને ચિત્ર આપેલા છે એમાં તમારે નંબર નાખવાના રહેશે। તો જો અહીંયા આપણે નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ અને ચર્ચા કરો આ ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં તમને શું શું દેખાય છે તેના વિશે તમારે કહેવાનું છે તો ચિત્ર ધ્યાનથી જોવાનું વિદ્યાર્થી મિત્રો કે શું શું છે। પછી ચિત્રનું શું કરવાનું વર્ણન તો ચાલો આપણે જોઈએ હવે ચિત્રનું વર્ણન। આપેલા ચિત્રમાં દરેક પ્રાણીઓના રહેઠાણ વિશે વાત કરવામાં આવી છે દરેક પ્રાણીઓ ક્યાં ક્યાં રહે એના વિશે વાત કરી છે તો ઉંદર દરમાં રહે દેખે તમને વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં અહીંયા ઉંદર દરમાં રહે માણસ ઘરમાં રહે જો આ માણસ ઘરમાં રહે પછી ચકોચકી માળામાં રહે દેખાય તમને ચકોચકી ક્યાં છે અહીંયા ચકોચકી ક્યાં રહે છે માળામાં રહે છે। પછી બટેર અને તેતર ઝાડામાં રહે છે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો બટર અને તેતર તો તમારે શું રહેવા ગોતવાનું ઝાડામાં રહે છે અહીં જો અહીંયા ઝાડ હોય ને અહીંયા ઝાડામાં ઝાડ બનાવીને રહે। પછી છે સમડી ઊંચા ઝાડે રહે છે સમડી છે ને તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં હા સમડી ઊંચા ઝાડમાં રહે છે ઊંચા ઝાડે રહે છે। ચામર ચીડિયા ઝાડની ડાળે ઊંધા લટકે છે જો અહીંયા તમને છે ને ચાંબા ચીડિયું છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો ચાંબા ચીડિયું અને ઝાડની ડાળમાં કેવું ઊંધું લટકે છે ચાંબા ચીડિયા ઝાડની ડાળે ઊંધા લટકે છે। ગાય બકરી વાડામાં રહે છે ગાય અને બકરી ક્યાં રહે છે વાડામાં
વંદો રહે તિરાડમાં. આ વંદો છે એ પણ ક્યાં રહે છે? તિરાડમાં રહે છે. સિંહ રહે છે બોર્ડમાં, અહીં બોર્ડમાં. અને બાળક માના ખોળામાં, બાળક છે માના શું છે? ખોળામાં રહે છે. પછી છે મારા સપનાનું ઘર વિશે લખો. વિદ્યાર્થી મિત્રો આ તમારી રીતે લખો તો પણ ચાલે. તો ક્યાં હોય છે મારા સપનાનું ઘર, કેવડું હોય, કેવા રંગનું હોય, તેનું શું નામ રાખશો, તે ઘરમાં શી વ્યવસ્થા હશે? તો જોઈએ મારા સપનાનું ઘર. જવાબ એનો, મારા સપનાનું ઘર ગામડામાં હોય. ક્યાં હોય? ગામડામાં. મારા સપનાનું ઘર નાનું હોય. કેવું હોય છે? નાનું હોય, પરંતુ હવા ઉછાસની વ્યવસ્થા હોય, એવું સુંદર હોય. પછી મારા સપનાનું ઘર સફેદ અને ગુલાબી રંગનું હોય. કયા રંગનું? તો કે સફેદ અને ગુલાબી રંગનું. પછી છે મારા ઘર, મારા સપનાનું ઘરનું નામ રાધા નિવાસ રાખીશ. શું રાખીશ? તો કે રાધા નિવાસ. પછી છે મારા સપનાના ઘરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, ઘરની આગળ સુંદર બગીચો હોય, ઘરની આજુબાજુ વૃક્ષો હોય, ગુલાબના છોડ ઉગેલા હોય અને ફળિયામાં પારિજાતનું ઝાડ હોય. આ હોય મારા સપનાનું ઘર. પછી જે નીચેનામાંથી જે પોતાનું ઘર બનાવે છે તેમાં તમારે શું કરવાનું છે? રાઈટ, એટલે કે સાચાની નિશાની કરવાનું છે. પોતાનું ઘર બનાવે ને એમ, તો જો બિલાડી છે, બિલાડી પોતાનું ઘર બનાવે? ના. ચકલી પોતાનું ઘર બનાવે? હા. તો એમાં શું કરવાનું તમારે? રાઈટ. કૂતરો બનાવે પોતાનું ઘર? ના. કબૂતર બનાવે? હા. કે કબૂતર પોતાનું ઘર બનાવે એટલે કે માળો બનાવે. ગાય બનાવે પોતાનું ઘર? ના, નહીં બનાવે. સુગરી? હા, સુગરી પોતાના ઘર માટે માળો બનાવે. અને વાંદરો, વાંદરો બનાવે પોતાનું ઘર? ના. તો એમાં રાઈટ આવશે નહીં. પછી જે નીચે આપેલા ચિત્રમાં શું જુદું છે તે શોધીને ગોળ કરો. તમને ચિત્ર આપેલું છે અને તમારે ચિત્ર છે ને જોઈ અને શું તફાવત તમને દેખાય છે એમાં શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ. હવે પેલું છે માયાનું ઘર અને બાજુમાં એ પૂછે મયંકનું ઘર. શું દેખાય તમને? તો સૌ પ્રથમ આપણે પક્ષી જોઈએ. અહીંયા પક્ષી કેટલા છે? ચાર. અહીંયા પક્ષી કેટલા છે? ત્રણ. પછી આપણે જોઈએ તો અહીંયા શુભ અને લાભ લખેલું છે અને અહીંયા શું છે? સાથિયા કરેલા છે, બરાબર. પછી છે પોપટ. જો અહીંયા મયંકના, માયાના ઘરમાં પોપટ છે, જ્યારે મયંકના ઘરમાં પોપટ દેખાતો નથી. પછી જોઈએ કે માયાના ઘરમાં અહીંયા કોણ બેઠું છે? દાદા બેઠા છે. અને મયંકના ઘરમાં કોણ બેઠું છે? દાદી બેઠા છે. પછી બારી, અહીંયા અહીંયા ઘરમાં બારી છે પણ અહીંયા બારી નથી. પછી અહીંયા બે બારીઓ દેખાય છે. દેખાય તમને બે બારીઓ? તો અહીંયા તો એક જ બારી છે. પછી વિદ્યાર્થી મિત્રો અહીં બારી નીચે અહીં ચોરસ ચિહ્ન કરેલું છે, જ્યારે અહીંયા ગોળ ચિહ્ન કરેલું છે. દેખાય તફાવત વિદ્યાર્થી મિત્રો તમને? હા, તફાવત તમને જ્યાં દેખાય અહીંયા શું કરવાનું છે? ગોળ કરવાનું છે. પછી વિદ્યાર્થી મિત્રો અહીં પથ્થરના ટુકડા બે છે, જેને અહીંયા શું છે? એક જ પથ્થરનો ટુકડો છે. દેખાણ તમને આટલા બધા તફાવત? હા. પછી છે અહીંયા ઝાડમાં એક વૃક્ષના થડમાં છીંડું જોવા મળે છે, જ્યારે અહીંયા છીંડું નથી. પછી દાદા બેઠા છે એની પાછળ એકેય પ્રકારનો પથ્થર નથી, જ્યારે અહીંયા દાદી બેઠા છે અહીંયા શું છે? પથ્થર. અહીંયા પથ્થર નથી દેખાતો. પછી વિદ્યાર્થી મિત્રો ઘરની દાંત, અહીંયા માયાનું ઘર છે, અહીંયા જો અહીંયા પથ્થર છે, જેને અહીંયા પથ્થર નથી. દેખાણ વિદ્યાર્થી મિત્રો આટલો તફાવત તમને. એના પછીનો જોઈએ, નીચે આપેલી વજનમાં હલકી વસ્તુ નીચે રાઈટની અને ભારે વસ્તુની નીચે રોંગની નિશાની કરો. જે વજનમાં હલકી વસ્તુ હોય એમાં શું કરવાનું તમારે? સાચું. અને ભારે વસ્તુ હોય એમાં શું કરવાનું? ખોટું. તો ચાલો આપણો જોઈએ. પછી છે જો દડા એ પાછે આવે, કયો દડો ભારે હોય ને કયો વજન, વજનમાં ઓછો હોય? તો આ દડો છે એ ભારે હોય, તો અહીંયા શું આવશે? ખોટું. ને અહીંયા શું કરવાનું? સાચું. પછી છે ટેબલ આપેલા છે, તો કયું ટેબલ ફોરું હોય અને કયું ટેબલ ભારે હોય? તો આ ટેબલ છે ને એ ફોરું હોય એટલે સાચું, ને આ ટેબલ ભારે હોય, લાકડાનું છે એટલે ભારે હોય.
तो एमां शुं आवशे खोटू। पछी छे दफ्तर अने कंपास, तो केनुं वधारे वजन होय विचारो। भारे वजन में शूँ करवानुं छे, तमारे चोकड़ी एटले आनुं भारे वजन छे, एटले चोकड़ी अने फोरी वस्तु में शूँ करवानुं राइट। पछी छे नीचेना नीचेना उखाणानो जवाब आपो। उखाणा आप्या तमारे एनो जवाब आपवानो छे, तो चालो जोईए उखाणा। पहेलुं उखाणुं, जाणे मोटो कारीगर गूथी गूथी बनावे घर। શું કે જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર। ડાળની ઉપર જેનું ઘર લટકે, ગૂંથી ગૂંથીને પોતાનું ઘર બનાવે ને, જ્યારે આપણે શું કે કારીગર, તો એનો જવાબ આવશે સુગરી। પછી આવ્યા બીજું ઉખાણું, ભરે ફાળ પણ મૃગ નહીં। શું છે? ભરે ફાળ પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્વાન, મો ઊંચું પણ મોર નહીં, સમજો ચતુર શું જાણ। એનો જવાબ આવશે જીરાફ, કે ખૂબ જ ઊંચું છે, મોટી મોટા ડગલા ભરે પણ હરણ નથી, સસલો નથી, કૂતરો નથી, મોટું એનું ડોક છે પણ શું છે? મોર નથી। તો એનો જવાબ આવશે જીરાફ। પછી છે ત્રીજું, રંગ લીલો છે મારો અને ચાંચ છે મારી લાલ। જેનો રંગ લીલો હોય ને ચાંચ લાલ હોય તો ખબર હવે પડી જ જાય કોણ છે। પિંજરામાં બેઠો હું બોલું સીતારામનું નામ, તો શું આવશે એનો જવાબ? પોપટ, કે પોપટનો રંગ લીલો હોય, ચાંચ લાલ હોય, પિંજરામાં હોય અને સીતારામ સીતારામ બોલે। પછી છે નીચેના વાક્યો વાંચો અને આવું વાંદરો કઈ ઋતુમાં બોલ્યા હતા તે લખો। પાઠને આધારે છે વિદ્યાર્થી મિત્રો, ડાળે ડાળે કૂદીએ છીએ, જાડે જાડે ફળીએ છીએ। શું કહે છે? ડાળે ડાળે કૂદીએ છીએ, જાડે જાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ? તો જવાબ શું આવશે? શિયાળો, શિયાળામાં વાંદરા બોલે છે। પછી છે બીજું, નીચેના વાક્યો વાંચો, આવું વાંદરા કઈ ઋતુમાં બોલ્યા હતા તે કહો। તો જોઈએ, ઝાડને છાંયે રહીએ છીએ। શું કે? ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછણીથી પવન નાખીએ છીએ। પૂંછણીથી પવન નાખે તો સમજી લેવાનું ગરમી થાય છે, તો ગરમી કઈ ઋતુમાં થાય? ઉનાળામાં। તો જવાબ આવશે ઉનાળામાં। પછી જે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી વજનમાં વજનમાં જે ફોરી હોય અથવા તો હલકી વસ્તુ હોય એમાં શું કરવાનું રાઈટ, અને ભારે વજન ભારે વસ્તુ હોય એમાં શું કરવાની ચોકડીની નિશાની કરવાની છે। તો જોઈએ, પેલું છે તમને સુગરીનો માળો આપ્યો છે, પછી ડાળખી આપી છે, તો સુગરીના માળામાં શું આવશે રાઈટ? શા માટે રાઈટ આવશે? તો કે વજનમાં તે ફોરું છે અને ભારે શું છે? તો કે વૃક્ષની ડાળી, એટલે એમાં ખોટું આવશે। પછી છે પેન્સિલ અને છેક રબર, તો વજનમાં હલકી વસ્તુ કઈ હોય છે? તો કે પેન્સિલ એટલે કે ઓછું વજન હોય છે, અને ભારે વસ્તુ કોણ હોય છે? તો કે છેક રબર, એમાં શું કરવાનું? ચોકડી। પછી છે ગુજરાતીની બુક અને ગણિતની બુક, તો સાવ ફોરી, વજનમાં ફોરી હોય તો શું આવશે? ગુજરાતીની ચોપડી, અને ભારે હોય વજનમાં તો કે ગણિતની ચોપડી, એટલે ગણિતની ચોપડીમાં ખોટું કરવાનું અને ગુજરાતીની ચોપડીમાં રાઈટ કરવાનું। પછી છે નીચે, ઘરના બે ચિત્રોમાં શું શું ફરક હતો? આપણે જોઈ ગયા આગળ કે બે ઘર આપ્યા હતા, માયાનું ઘર અને મયંકનું ઘર, એમાં શું શું તફાવત હતો એ લખવાનું છે। તો જોઈએ, પહેલાં માયાનું ઘર જોઈએ। પેલું છે, માયાના દાદા ખાટલા પર બેઠા છે અને અહીંયા મયંકના દાદી ખાટલા પર બેઠા છે। પછી બીજું છે, ઘરમાં બે બારી દેખાય છે, તો મયંકના ઘરમાં એક બારી દેખાય છે। પછી છે, માયાના ઘર પાસેના ઝાડ પર પક્ષી બેઠું છે, પછી મયંકના ઘર પાસેના ઝાડ પર પક્ષી નથી। પછી છે, આકાશમાં ચાર પક્ષી ઉડી રહ્યા છે અને અહીંયા આવશે આકાશમાં ત્રણ પક્ષી ઉડી રહ્યા છે। પછી આગળ જોઈએ, ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની આજુબાજુ શુભ લાભ લખેલું છે અને ઘરના અહીંયા આવશે ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની આજુબાજુ સાથિયા દોરેલા છે। પછી જોઈએ, માયાના ઘર પાસેનો લીમડો જાડો છે અને અહીંયા મયંકના ઘર પાસેનો લીમડો પાતળો છે। પછીનો જોઈએ, ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બારી છે અને આ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બારી નથી। જોઈએ પ્રશ્ન નંબર 12, નીચેના વાક્યો વાંચો અને વાંદરો આવો કઈ ઋતુમાં બોલતા હતા તે કહેવાનું છે। તો વાંચો, આયા
પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ. પૂંછ મિનારમાં રહીએ છીએ અને પાણીમાં પલળે છે, તો પાણીમાં કઈ ઋતુમાં પલળાય વિદ્યાર્થી મિત્રો? ચોમાસામાં. તો જવાબ શું આવશે? ચોમાસામાં. પ્રશ્ન નંબર 22. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો જોઈએ પહેલું. થોડા માણસો લાલ મરચાંનું તાપણું કરીને બેઠા હતા, તો શું આવશે? ખોટું. માણસો લાલ મરચાંનું તાપણું નતા કરતા, કોણ કરતા હતા? વાંદરો. પછી છે બીજું. ઠંડીથી બચવા વાંદરો સુગડીના માળામાં બેઠો હતો, તો એમાં આવશે ખોટું. ઠંડીથી બચવા માટે સુગડીના માળામાં વાંદરો બેઠો ન હતો. પછી છે ત્રીજું. ખટખટ અને તેના મિત્રો વરસાદથી ભીંજાઈ રહ્યા હતા, તો કે હા, એમાં શું આવશે? સાચું. પછી છે ચોથું. ઘર ચોમાસામાં વરસાદથી બચાવે છે, ઘર છે એ ચોમાસામાં વરસાદથી બચાવે, હા, તો એમાં શું આવશે? સાચું. પછી એવા પાંચમું. વાંદરાને જાડે જાડે ફરવું અને છાપડે છાપડે કૂદવાનું ગમતું, હા, તો જવાબ આવશે સાચું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ, આપણે છઠ્ઠું ખરું ખોટું આપેલું છે. ઉનાળામાં આપણે ઠંડી લાગે, ઉનાળામાં ઠંડી લાગે કે ગરમી લાગે? હા, તો ઉનાળામાં શું લાગે? ગરમી. તો અહીંયા આવશે ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ એકના પ્રશ્ન જવાબનો અભ્યાસ અહીં આપણો પૂર્ણ થાય છે. તો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ.